ધાનેરા નગરપાલિકા દ્વારા 5મા તબક્કા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાના સદસ્ય અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બધી જ સુવિધા લોકોને એક જ જગ્યાએ મળી રહે તે માટે સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સેવા સેતુ કાર્યક્રમ શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારમાં કરવામાં આવે છે અને સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ કચેરીના અધિકારીઓ હાજર રહી લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે છે. ત્યારે આજે ધાનેરા શહેર કક્ષાનો નગરપાલિકા દ્વારા 5મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તો બીજી તરફ ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા લોકોને હિત માટે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ધાનેરામાં લોકો માત્ર આધાર કાર્ડ માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, છતાં પણ લોકોના આધાર કાર્ડના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું. આજે અહીંયા પણ આધાર કાર્ડ વિભાગમાંથી એક પણ કર્મચારી હાજર નથી. ભાજપ સરકાર દ્વારા લોકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજના સેવા સેતુ કાર્યક્રમના ભાજપના એક પણ અગ્રણી પાલિકાના સદસ્ય ન જોવા મળતા લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ યુસુફ ખાન પઠાણ, ચીફ ઓફિસર સદ્દામ અંસારી, પાલિકા પૂર્વ પ્રમુખ વરવંતજી બારોટ, બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ સોલંકી, કારોબારી સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરી, નાયબ મામલતદાર મુળસિંહ રાજપૂત સહિત કોંગ્રેસ પ્રશ્નના પાલિકા સદસ્ય અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સુરેશ ગલચર, જેડેસ ટીવી, બનાસકાંઠા. શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમનો 5મો તબક્કો માનનીય સરકારશ્રીની સૂચના મુજબ આજરોજ 18 તારીખે નગરપાલિકાના ચોકમાં રાખવામાં આવેલ, જેમાં વિવિધ વિભાગ લગભગ 13-14 વિભાગ જેટલા વિભાગોની જાણ કરેલ અને એ તમામ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ પ્રતિનિધિશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહેલ. આ સેવા સેતુનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે, જેમ સરકારશ્રીની સૂચના છે કે તમામ પડતર પ્રશ્નોનો એક જ જગ્યાએ એક જ પ્લેટફોર્મ ઉપર સિંગલ ડેમાં એનું નિરાકરણ થાય તેને ચરિતાર્થ કરવા માટે અહીંયા અમારી નગરપાલિકાએ આ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને એવી આશા રાખીએ છીએ કે સાંજ સુધીમાં મહત્તમ પ્રશ્નોનો નિકાલ થાય અને પ્રજાભિમુખ વહીવટનો